નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળ મિત્રો, હરિયાણા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એટલે કે ધોરણ 1 વિષય ગુજરાતી, તેમાં છે પાઠ 4 ચણા મોટાના જલેબી, અને તેમાં આપણે શીખીશું આજે અનાજને ઓળખવું. બાળકો, અનાજ કોણ પકડે ખબર છે તમને? ખેડૂત. અનાજ પકડે તેને ખેડૂત કહેવાય, અને ખેડૂત છે એ શિયાળો, ઉનાળો, ચોમાસુ એટલે કે તાત, તડકો, વરસાદ વગેરે બધું સહન કરી હવે એ અનાજ પકડે છે. ખેતરમાં ખુલ્લા આકાશમાં તેને કેટલું ગરમીમાં વરસાદમાં કામ કરી હવે અનાજને પકડે છે. એટલે તો આજે આપણે અનાજને ઓળખીએ. પહેલો પ્રશ્ન છે, અનાજના નામ લખો અને વાંચો. તો પહેલા આપણે અનાજના નામ વાંચીશું અને અહીંયા ખાલી જગ્યામાં આપણે લખતા જઈશું. તો બાળકો, તમે પણ મારી સાથે વાંચજો. ઘઉં, અહીંયા આપણે લખીશું ઘનો ઘ અને ઉ. જુઓ બાળકો, ઉ પણ લીધું છે એટલે તમારે આપણે ચોખા, ચને કાનો માત્ર જો અને કાનો ખા, ચોખા. ઘઉં, બાજરી, ચોખા, અને ત્યાર પછીનો શબ્દ છે મકાઈ. મ વર્ચાનો મ અને ખાનો કા અને ઈ મકાઈ. અને ત્યાર પછીનો છેલ્લો શબ્દ આપણે જોઈએ જુવાર. ઘઉં, બાજરી, ચોખા, મકાઈ અને જુવાર. તો બાળકો, આ બધા છે અનાજ કહેવાય. શું કહેવાય? અનાજ. જુઓ બાળકો, ઘઉં છે, ઘઉંમાંથી શું શું બને? તો કે ઘઉંમાંથી રોટલી બને, ભાખરી બને, લાપસી બને. મમ્મી બનાવે છે ને? અને આ ઘઉંનો લોટ છે. બાજરીમાંથી બાજરીના લોટના રોટલા બને બરાબર ને? અને ત્યાર પછી નો શબ્દ છે ચોખા. તો ચોખામાંથી તો ઘણી બધી વસ્તુ મમ્મી બનાવે છે, બરાબર ને? ચોખામાંથી જો આપણે દાળ ભાત બનાવીએ તો ભાત છે એ પણ ચોખાના બને છે. પછી ચોખાના લોટમાંથી મમ્મી ઘણું બધું બનાવે છે. ચોખાના લોટમાંથી પાપડ બનાવે, પછી પાપડી બનાવે. અને ચોખાના લોટનો તો મમ્મી ઘણી વખત તમને કંસાર પણ બનાવી દે છે ને? કંસાર પણ કેવું મીઠું મીઠું લાગે, લાગે ને બાળકો? ત્યાર પછી શબ્દ છે મકાઈ. મકાઈ ને, મકાઈ નો જ્યારે ઓળો ઢોળો હોય ને ત્યારે મકાઈ ને તમે બાફીને શેકીને ખાતો હશે, કેવી ખાવાની મજા આવે. અને મકાઈ ના લોટા પણ ઘણા છે રોટલા બનાવ્યો. અને ત્યાર પછી જુવાર. જુવાર, જુવાર ના લોટના પણ રોટલા બને છે. તો આ બધા હતા અનાજ ના નામ. હવે ત્યાર પછી આપણે પ્રશ્ન બીજો જોઈએ. પ્રશ્ન 2, ખોરાક લેવા અંગેની સારી ટેવની સામે ખરું કરો અને ખરાબ ટેવની સામે ખોટું કરો. અહીંયા ઘણી બધી ટેવ આપેલી છે, એ ટેવને આપણે વાંચતા જઈશું અને ખરાબ પ્રકારની નિશાની કરતા જઈશું. ખોરાક લેવા અંગે છે કે ખોરાક આપણે કઈ રીતના ખાવો જોઈએ, કેવી રીતના બેસીને ખાવો જોઈએ, ખોરાક આપણે રાંધણને વખતે સૌ પ્રથમ એને કેવી રીતના વાપરવો જોઈએ, એ બધું અહીંયા આપેલું છે. એમાં સૌથી પહેલું જોઈએ કે સાબુથી હાથ ધોઈને જમવું જોઈએ. સાચી વાત છે બાળકો, હંમેશા આપણે
જમતી વખતે કે કંઈ પણ ખાતી વખતે હાથ હાથને હંમેશા સાબુથી ઘસી ઘસીને ધોવા જોઈએ અને પછી જ હંમેશા ધોવો જોઈએ. બરાબર? તો આ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? તો કે સારી ટેવ છે. બરાબર છે? તો સારી ટેવની સામે આપણે ખરાબની કે સારી કરીશું. તો સાબુથી હાથ ધોઈને ધોવો જોઈએ એટલે શું આવશે? આવશે અહીંયા ખરાબની નિશાની. શું બીજું જોઈએ? આપણે ઝડપથી જમવું જોઈએ. બાળકો આપણે જમતી વખતે ખૂબ ઝડપ ઝડપ ખાખા કરતા રાખવાનો કે શાંતિથી ધીમે ધીમે જમવાનો અને ચાલી ચાલીને જમવું જોઈએ. ચાલી ચાલીને જમવું જોઈએ. હા, તો અહીંયા કંઈ કીધું છે કે ઝડપથી જમવું જોઈએ. ઝડપથી કોઈ દિવસ જમાય નહીં. તો અહીંયા શું આવશે? પોતાની નિશાની આવશે. શા માટે? તો કે એ ખરાબ ટેવ છે. ખરાબ ટેવ કહેવાય ને, એટલે ઝડપથી જમવું જોઈએ. તો એ આવશે ખોટું. ત્યાર પછીનું ત્રીજું છે, ખોરાક ખૂબ ચાલીને ખાવો જોઈએ. હા, સાચી વાત છે. આપણે આગળ પણ શીખી ગયા છીએ કે હંમેશા ખોરાક ખાતી વખતે નિરાળ રાખવાની છે, શાંતિથી જમવાનો છે અને ખોરાકને જેટલો આપણે વધારે ચાલીશું તેટલો ખોરાક આપણને વધુ મીઠો લાગશે. તો આ સારી ટેવ છે, ખોરાક ખૂબ ચાલીને ખાવો જોઈએ. તો ત્યાં આવશે તમારે વ્યવસ્થિત શાંતિથી બેસી અને જમી લેવાનું છે.
થાળી માં એકનો ખોરાક ઉમેરવાનો નથી તો અહીંયા તો બાકી હોય કે થાળી માં ખોરાક એકનો મૂકવો જોઈએ તો ખરાબ કેવું છે કે સારી કેવું છે ખરાબ કેવું તો ત્યાં શું આવશે પોતાની નિશાની બરાબર જુઓ બાળકો આ ખોરાક લેના અંતની સારી અને ખરાબ કેવી હતી તો આપણે અપેક્ષા સારી કેવો જ સ્વીકારવાની છે બરાબર ને સારી કેવું કે કે છે કે સારી કેવા મેં કે કે સાથી હાથ લે લે બરાબર સારી કેવું છે ત્યાર પછી સારી કેવું કઈ આવે છે તો કે ખોરાક ખૂબ ચાલીને ખાવો જોઈએ એ પણ બરાબર જ છે અને પલાઠી મારીને શાંતિથી જમવું જોઈએ એ પણ સારી કેવું કહેવાય છે પછી શાકભાજી ધોઈને વાપરવા જોઈએ હંમેશા આપણે શાકભાજી ધોઈને જ વાપરવા જોઈએ એ પણ સારી કેવું છે અને હંમેશા તાજો ખોરાક ખાવો જોઈએ એ પણ સારી કેવું છે અને આ ખરાબ કેવું છે એ આપણે લેવાની નથી પણ સારી કેવું છે છે એને આપણે ખોરાક લેતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવાની છે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન આપણે ત્રીજો જોઈએ કે શબ્દો વાંચો અને લખો શબ્દ છે એ લખતા જશો અને આપણે વાંચતા જઈશું પ્રશ્ન 3 શબ્દો વાંચો અને લખો આ શબ્દો એવા છે બાળકો જોડાક્ષર શબ્દ છે એટલે કે જોડિયા શબ્દ તમને વાંચતા ને લખતા આવી જાય એટલા માટે અહીંયા પાંચ શબ્દ આપેલા છે એને આપણે પદે ત્રણ ત્રણ વખત વાંચીશું જેથી તમને બધાને આવડી જાય બરાબર પહેલો શબ્દ છે મસ્તી તો આપણે લખીશું મ અર્ધો સ સગળેલો સ અને એને ન જોડેલો મસ્તી આ કયો શબ્દ છે વાંચો છે બાળકો મસ્તી સ અર્ધો છે અને એને ની જોડેલો છે મસ્તી ત્યાર પછી આ શબ્દ વાંચીશું આપણે અલ્પાહાર અલ્પાહાર લ અર્ધો અને ન પા જોડેલો અલ્પાહાર ત્યાર પછીનો શબ્દ વૈરાગ્ય વને બે માત્રા વૈ રા ગ્ય અને ર જોડેલો વૈ રા ગ્ય પેલો શબ્દ કયો હતો મસ્તી અલ્પાહાર વૈરાગ્ય ત્યાર પછીનો ચોથો શબ્દ જોઈએ નાસ્તો ના સ્વર્ધો અને ગો જોડેલો નાસ્તો અને ત્યાર પછીનો છેલ્લો શબ્દ જોઈએ સસ્તુ સગળીનો સ અર્ધો સ અને એને તું જોડે સસ્તુ આપણે ઘણી પાછી શબ્દો વાંચી મસ્તી અલ્પાહાર વૈરાગ્ય નાસ્તો અને સસ્તુ તો બાળકો આપણે આજે અનાજ અનાજના નામ શીખા પછી સારી રીતે અને ખરાબ રીતે શીખી ગયા અને શબ્દ વાંચતા અને લખતા શીખી ગયા હવે આપણે આગળના વિડીયોમાં કઠોળ વિશે શીખીશું તો હવે પછીની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું થેન્ક યુ ફોર જોઈનિંગ અસ